નમસ્તે, હરિઓમ. આજે આપણે 29મો શ્લોક ગીતાના બીજા અધ્યાયનો જોશું. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિતેનમ, આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ, આશ્ચર્યવત ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વા અપિ ચૈવન વેદ ચૈન ચૈવ કશ્ચિત. ફરીવાર ભગવાન આત્મા કે ચૈતન્ય તત્વનું એક ફરીવાર ઉપદેશ કરે છે અને કહે છે કે કશ્ચિત નો અર્થ થાય કોઈ વ્યક્તિ એનમ આ આત્માને આશ્ચર્યવત પશ્યતિ, એવું જોવે છે કે જાણે કે આ આત્મા છે કે ચૈતન્ય તત્વ આપણી અંદર બેઠું છે કેવું છે, તો કે આશ્ચર્યવત. સપોઝ કોઈને પણ એવું કહેવામાં આવે, કોઈ પણ વ્યક્તિને, કે તારી અંદર જે ચૈતન્ય તત્વ બેઠું છે એ સર્વવ્યાપક છે, એકમેવ અદ્વિતીય છે અને તું એ ચૈતન્ય તત્વ છે, તો એ વ્યક્તિ માટે આ સાંભળવું, આ સમજવું, અહીંયા પશ્યતિનો અર્થ નજરથી કે આંખથી જોવું નહીં, પણ એને સમજવું જ્યારે સમજાય છે ત્યારે કેવું છે, તો કે જાણે કે આશ્ચર્ય. અન્ય બીજી કોઈ વ્યક્તિ છે એ એનમ આત્માનમ આશ્ચર્યવદ વદતી. કોક વ્યક્તિ છે, આપણે કહી શકીએ કે કોઈ ગુરુ છે, એ શિષ્યોને જાણે કે જણાવે છે, વદતી એટલે કે કહે છે કે સૌથી જગતનું મોટામાં મોટું આશ્ચર્ય હોય તો એ જ છે કે આપણને બધી ખબર છે પણ અંદર કોણ બેઠું છે એ ખબર નથી, કે અંદર જે ચૈતન્ય તત્વ છે એ કેવું છે એ ખબર નથી, એટલા માટે આશ્ચર્યવત. અન્ય એનમ આત્માને આશ્ચર્યવત શૃણોતિ, અને જે શિષ્ય બેઠો છે, જે ગુરુજી એને ભણાવે છે અને શિષ્ય સાંભળે છે, એ સાંભળે છે એ પણ કેવું છે કે ઓ, આ જે બધું વર્ણન થાય છે એ શું મારું છે. આશ્ચર્યવત એ શિષ્ય માટે આ ઉપદેશ સાંભળવો એ પણ કેવો છે, તો કે આશ્ચર્ય છે. અને બીજો એક શંકરાચાર્ય જે અર્થ કર્યો છે કે મોટા ભાગના માણસો છે આ જગતની અંદર જ રહેચા પૈચા હોય છે, એને હું કોણ છું એમાં રસ નથી, પણ એવો કોક કહેવાય ને કે કોક એવો રેર પર્સન છે જે આત્માને જાણવા ઈચ્છે છે, તો એ પણ કેવું છે, તો કે આશ્ચર્યવત. મોટા ભાગના માણસોને દુનિયાવી વાતોની અંદર વાત કરવાની અંદર રસ હોય છે, પણ કોક છે જે આત્મા કોણ છે કે ઉપનિષદ કે ગીતાનું જ્ઞાન આપે છે એ પણ કેવું છે, તો કે આશ્ચર્ય. અને માણસોને સાંભળવા માટે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે, મીડિયા છે, યુટ્યુબ છે, પણ એની અંદર જે કોઈ આત્માને કે હું કોણ છું એ સાંભળે છે, એ વ્યક્તિ પણ કેવી છે, તો કે આશ્ચર્ય. એનો અર્થ આત્માને સમજવું એ પણ આશ્ચર્ય, આત્માને કહેવો કેવો છે એ પણ આશ્ચર્ય, અને સાંભળવું કે આત્મા કેવો છે એ પણ આશ્ચર્ય. પણ છેલ્લી પંક્તિની અંદર ભગવાન એક પોતાની વેદના વ્યક્ત કરે છે કે શ્રુત્વા અપી, આ બધું સાંભળવા છતાં કે આપણું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય તત્વ આત્મા છે એ કેવું છે, સાંભળવા છતાં પણ, અહીંયા અપી છે, સાંભળવા છતાં પણ કશ્ચિત કોઈ પણ વ્યક્તિ ન વેદ એનમ ન વેદ આત્માને કોઈ જાણી શકતો નથી. એનો અર્થ કે આખી પ્રોસેસ આત્માને જાણવાની, સમજવાની અને જીવનમાં ઉતારવાની અત્યંત કઠિન છે, આશ્ચર્યવત છે, કારણ કે મોટા ભાગના માણસો સાંભળ્યા છતાં પણ એને વેદનો અર્થ થાય ન જાણતી, જાણે છે પણ ન જાણતી, જાણી શકતા નથી, એ જ મોટી પીડા છે, એવું ભગવાન કહેવા માંગે છે. હરિ ઓમ, હરિ ઓમ, નમસ્તે.